પછી દિન એટલે રાતનું જમવાનું મની ડર હર અમર એન્ડ રેડ સર્વ સ્ટોરી રાતના જમવાના પછી મુનિ તેનું ઓફર એટલે કે તેનું ઘરનું જે કામ હોય ઘરનું જે કામ હોય તે કરે છે એન્ડ એટલે અને રીડ છે તે વાંચવું સ્ટોરી બુક એટલે કે વાર્તાની ચોપડી જમવાનું થઈ જાય પછી મમ્મી એનું હોમવર્ક ઘરનું જે કામ હોય તે પૂરું કરે છે અને વાર્તાની ચોપડી વાંચે છે ચુન્ની સીટ બી સેડ હર એટલે કે જે ચુન્ની બિલાડી જે છે તે સીટ એટલે બેસવું બી સેડ એટલે બાજુમાં હર એટલે મમ્મી મમ્મીની બાજુ માટે બેસે છે સમટાઈમ્સ મમ્મી વોચિસ ટીવી ઓર પ્લેસ ઓન હર સ્મોલ કીબોર્ડ સમટાઈમ્સ એટલે કે ત્યારે ત્યારે મમ્મી જે છે તે વોચિસ એટલે જો શું જોવે છે મમ્મી તો કે ટીવી શું જોવે છે ટીવી ઓર એટલે અને પ્લેસ ઓન હર સ્મોલ કીબોર્ડ ત્યારે ત્યારે એટલે કે એનું નાનું કીબોર્ડ છે એમાં પણ એ ગીત વગાડે છે ગીત વગાડે સ્મોલ એટલે નાનું કીબોર્ડ એટલે કે જેમાં કી અવાજ આવતો હોય મધુર સંગીત આવતું હોય કીબોર્ડ એ પણ વગાડે છે ચુન્ની એન્જોય ધ મ્યુઝિક ચુન્ની જે છે તે એન્જોય એટલે કે મજા લે છે કોની તો કે સંગીતની કીબોર્ડ માંથી જે સંગીત આવે છે તેની એ મજા લે છે એક તેનો મૂવી ગોસ ટુ બેડ જ્યારે 10 વાગે છે 10 વાગે મુનિ ગોઝ ટુ બેડ એટલે કે એ એના પતાલીમાં કે એના પલંગમાં સુવા જાય છે ચુની ડઝ નોટ લાઈક ટુ સ્લીપ અલોન ચુની ને ડઝ નોટ એટલે નથી ગમતું લાઈક એટલે ગમતું નથી ગમતું સ્લીપ અલોન સ્લીપ એટલે સુવું અને અલોન એટલે એકલું ચુની જે છે તેને એકલું સુવાનું ગમતું નથી સી જમ્પ્સ એન્ડ સ્લીપ્સ ઇન મુનિઝ બેડ તમારે બે વાક્ય લખવાના છે તમારે સદય પોથીમાં આપેલા છે આ ચુમ્મી